સુરતમાં કામરેજના કઠોરમાં આવેલ વિવેકનગર કોલોનીમાં ઝાડા ઉલટીના કેસીસ સામે આવ્યા. એક જ દિવસમાં 50થી વધુ કેસીસ, જ્યારે કે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે. કઠોર સરકારી દવાખાનામાં હાલ 21 દર્દી સારવાર હેઠળ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પીવાના પાણીની લાઇન પ્રદૂષિત થતા ઘટના બની હોવાની આશંકા છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરત પાલિકા આરોગ્ય ટીમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો એક સાથે આટલા બધા કેસીસ, તે પણ ઝાડા ઉલટીના સામે આવ્યા, જેને લઈને હાલ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વિવેકનગર કોલોનીમાં ઝાડા ઉલટીના એક સામટા 50થી વધુ કેસીસ નોંધાયા છે. મહદઅંશે પાણીની અંદર કોઈ એક રીતે ખામી હોઈ શકે છે, જેને લઈને ક્લોરીનની સાથે અત્યારે તેની દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરત પાલિકા આરોગ્ય ટીમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો ઝાડા ઉલટીના જે કેસીસ છે, મોટા ભાગે પ્રદૂષિત પાણીથી થતા હોય છે. દૂષિત પાણીના કારણે આ પ્રકારના કેસીસ આવતા હોવાથી આરોગ્ય વિભાગ તરફથી, સુરત પાલિકા તરફથી ક્લોરીન દવાનું વિતરણ તમામ લોકોને શરૂ કરવામાં આવ્યું છે. હાલ સરકારી દવાખાનામાં 21 દર્દી સારવાર હેઠળ છે. 50થી વધુ ઝાડા ઉલટીના કેસીસ એક સાથે સામટા સામે આવ્યા, જે બાદ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આપણે જણાવી દઈએ કે એક જ દિવસમાં 50થી વધુ કેસીસ, જ્યારે કે 3 દર્દીના મૃત્યુ થયા છે. કઠોર સરકારી દવાખાનામાં હાલ તો 21 દર્દી સારવાર હેઠળ છે. પીવાના પાણીની જે લાઇન હતી તે પ્રદૂષિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ જે બાદ એક્ટિવ થયું, સુરત પાલિકા આરોગ્ય ટીમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ પણ તમામ જે ત્યાંના રહીશો છે તેમને આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે હજુ પણ અનેક કેસીસ સામે આવી રહ્યા છે. લગભગ 50થી વધુ કેસીસ પહેલેથી જ નોંધાઈ ચૂક્યા છે. એક જ દિવસની અંદર 50થી વધુ કેસ ઝાડા ઉલટીના નોંધાયા. 3 દર્દીના મૃત્યુ પણ થયા છે ઝાડા ઉલટીને કારણે. સરકારી દવાખાનામાં હાલ 21 દર્દી દાખલ છે, અંડર ટ્રીટમેન્ટ છે. આપણી સાથે સ્થાનિક આગેવાન દર્શનભાઈ નાયક જોડાય છે. દર્શનભાઈ, મહદઅંશે શું અત્યારે ત્યાં સ્થિતિ છે અને શેને લઈને આ પ્રકારના કેસીસ વધી રહ્યા છે? 50થી વધુ કેસીસ એકાએક નોંધાવા. ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં કઠોર ગામ જે છે એ પેલા સુરત જિલ્લામાં એનો સમાવેશ કોર્પોરેશનની હદમાં આવ્યો હતો. અને કોર્પોરેશનની હદમાં આવ્યા પછી જે રીતે સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ એ સુવિધા આપવામાં કોર્પોરેશન નિષ્ફળ છે. ખાસ કરીને આ વિવેકનગર કોલોની છે એ આદિવાસી વિસ્તાર છે, ત્યાં કોઈ પણ પ્રકારની સફાઈ કે એની સુવિધા, પાણીની લાઇન અને ગટરની લાઇન ભેગી હોવાથી બંનેમાંથી લાઇન લીકેજ થતા 30મી તારીખે સાંજથી ઝાડા ઉલટીના મોટા પ્રમાણમાં કેસો નોંધાયા હતા. આના કારણે લગભગ 4 જેટલા પુરુષ, 1 જેટલી મહિલા અને 1 નાનો બાળક એમ 6 માણસોના 31મી સાંજ સુધીમાં, આજ દિન સુધીમાં મૃત્યુ પામ્યા છે. અને કઠોર ખાતે રેફર હોસ્પિટલમાં લગભગ 19 બાળકો, 19 સ્ત્રી અને પુરુષ 10 એમ કરીને 48 સીએસસી રેફર હોસ્પિટલમાં દાખલ છે. અને લોખાત હોસ્પિટલ ખાનગીમાં 11 બાળકો, 15 સ્ત્રી અને 3 પુરુષ એમ કરીને લગભગ 100 અને આસપાસની સંખ્યામાં આ લોકો દાખલ છે. આ ગંભીર બાબત છે. મેં વહીવટી તંત્રને વારંવાર વિનંતી કરી, 3 દિવસથી કોઈ પણ પ્રકારની અમને સહાય કરવામાં નથી આવી. 6 માણસો જે ગરીબ મરી ગયા છે એને વળતર મળવું જોઈએ. દેખાયું નથી, પરંતુ સમગ્ર વિસ્તાર જે કઠોર વિસ્તારની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન વિસ્તારની છે. પાણીની સુવિધા અને ખરાબ પાણીની ગટરની સુવિધા આપવાનું કામ પણ કોર્પોરેશનનું છે, પરંતુ ત્યાંના સ્થાનિક અધિકારીઓ જે વારંવાર વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ત્યાંની હું શું સમસ્યા છે એ સમસ્યા સમજવી જોઈએ, પરંતુ આ સમસ્યા વધારે હોવા છતાં જે ગંભીરતા હોય છે આ વિસ્તારના સ્થાનિકોની મુલાકાત માટે એવું સ્પષ્ટ દેખાય છે. કોઈ પણ અધિકારી છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ કે આવી સુવિધા માટે આવતા નથી. અને આ કુદરતી રીતે જે આ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને આની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની, એવું સ્પષ્ટ દેખાય આવે. આભાર દર્શનભાઈ ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો સ્થાનિક આગેવાનનું કહેવું છે કે અહીં કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે.